દેશનો કોઈ પણ વ્યક્તિ જમ્મુ કાશ્મીરમાં કરી શકશે મતદાન. મૃત્યુદર 39% થી ઘટી અને 14% સુધી નોંધાયો. ICMR. કેરળ, ધન પ્રાપ્તિ કરવાના ચક્કરમાં 2 મહિલાઓની માનવ બલી ચડાવાઈ. દિલ્હી સરકારને ઝટકો, NGTA ફટકાર્યો 900 કરોડ રૂપિયાનો દંડ. નીતિશ ઉપર ઉંમરની અસર વર્તાઈ રહી છે, એટલે કે ગમે તે બોલે છે પ્રશાંત. કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું વધારવા માટે જારી કર્યું નોટિફિકેશન. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2319 કેસ નોંધાયા. ઇન્ફોસિસના ચેરમેન પદેથી રવિકુમારે આપ્યું રાજીનામું. મોદી સરકારે કન્ટેનર ટર્મિનલ વિકસાવવાના પ્રોજેક્ટને આપી મંજૂરી. કેન્દ્રએ VLC મીડિયા પ્લેયર ઉપર મૂક્યો પ્રતિબંધ. મોહન ભાગવતને રાષ્ટ્રપિતા ગણાવનાર ડોક્ટર ઇલિયાસીને Y+ સુરક્ષા અપાશે. ઓઇલ કંપનીઓને રાહત, નુકસાનની ભરપાઈ માટે સરકાર આપશે 22,000 કરોડ. જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે, હર્ષ સંઘવી. સુરતમાં મિલની લિફ્ટ તૂટતા 9 લોકો નીચે પટકાયા, 1નું મોત. અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ટિકિટની કિંમતમાં કરાયો વધારો. 9 દિવસ સુધી ભાજપ ગૌરવ યાત્રા યોજાશે. રાજસ્થાનના બેરોજગારોને અમદાવાદ લાવી કર્યો વિરોધ. અમદાવાદના થલતેજમાં જીઓએ કર્યું 5G ઇન્ટરનેટનું ટેસ્ટિંગ. ગૌતમ અદાણી દુનિયાના 3જા સૌથી અમીર વ્યક્તિ બન્યા. ગર્ભાશયના કેન્સર સામે લડતી ભારતીય વેક્સિન QHPV લોન્ચ કરાઈ. PM મોદીજીએ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે 5G સર્વિસ સેવા કરી લોન્ચ. નાસિકમાં ચાલતી બસમાં લાગી ભીષણ આગ, 11 લોકોના મોત. રશિયા ભારત વચ્ચેની મિત્રતાને તોડવા G7 દેશો રમશે રાજરમત. આસામના કરીમગંજમાંથી 9,470 કિલો હેરોઇનનો જથ્થો ઝડપાયો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયાની વિરુદ્ધ ભારતે કર્યું મતદાન. મહેસાણામાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ELTSના ખોટા સર્ટી સાથે વધુ 7 ગુજરાતી વિદ્યાર્થીઓ ઝડપાયા. IELTSની પરીક્ષા કૌભાંડમાં મહેસાણા SOG PIની બદલી. સુરેન્દ્રનગર ધાંગધ્રાના સતાપરમાં ઝેરી જનાવરે દસ દેતા માસૂમ બાળકીનું મોત. પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને આજે મહેસાણા કોર્ટમાં રજૂ કરાશે. મહેસાણાના 2 ગામોમાં ભાજપના નેતાઓ માટે નો એન્ટ્રીના બોર્ડ લગાવ્યા. ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે 350 કરોડનું હેરોઇન જપ્ત કર્યું. વડોદરા છેલ્લા 36 કલાકમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા. સમગ્ર ઉત્તર ગુજરાતના વિકાસની નવી ઉર્જાનો થયો સંચાર, PM મોદીજી. ગાંધીનગર વિધાનસભાની ચૂંટણી અગાઉ 23 IAS અધિકારીઓની બદલી. રાજકોટમાં કોંગ્રેસ કે સાથ માં કેદવાર યાત્રાનો કરાયો પ્રારંભ. રાજકોટમાં સફાઈ કર્મીએ વોર્ડ ઓફિસમાં ચોરી કરતા બંને કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 3ના કોર્સનું પરીક્ષા શેડ્યુલ જાહેર. રાજકોટ ફૂડ વિભાગ દ્વારા બાલાજી ફરસાણમાંથી વાસી બોમ્બે હલવો મળ્યો. ગોંડલ તાલુકા રાજપૂત સમાજની કારોબારીમાં યોજાઈ બેઠક. ખંભાળિયાના ધરમપુરમાં યુવાને ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત. બોટાદ રાણપુર સરપંચ યુનિયન દ્વારા બેઠકનું આયોજન કરાયું. ગાંધીનગરમાં વાહન ચોરીની વણઝાર વચ્ચે બાઇક ચોરતી ગેંગનો પર્દાફાશ. સુરેન્દ્રનગર વેપારી પાસે 5.5 લાખની લૂંટ ચલાવી 4 શખ્સો ફરાર. PM મોદીજીનો જાદુ ટકાવી રાખવા કેજરીવાલને તૈયાર કર્યા છે વસાવા. રાજકોટ મહાનગરપાલિકા, સુરેન્દ્રનગર, દુધરેજ અને ભુજ નગરપાલિકાને બસ સેવા સંચાલન માટે કુલ રૂપિયા 121 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને BCOMની પરીક્ષાના પેપર લીક, પરીક્ષાની નવી તારીખ થશે જાહેર. ગીર સોમનાથમાં તલાડાના ધાવા ગામે સગીરાની બલિ ચડાવી અને હત્યા, મૃતદેહને સળગાવ્યો. રાજ્યની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રાથમિક શાળાના શિક્ષકોના પગારમાં વધારો. રાજ્યમાં ફરી એક મોટા વાવાઝોડાની શક્યતા. નમસ્કાર, કોમલ
મહેતા સૌરાષ્ટ્ર મિરરમાં આપનું હાર્દિક સ્વાગત છે. રાજ્યમાં ફરી એકવાર મોટા વાવાઝોડાની શક્યતા. દિવાળીના તહેવારોમાં તમારા ફટાકડા હવાઈ શકે છે. દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ રહી શકે છે. દિવાળીના તહેવારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. આ અંગે હવામાન નિષ્ણાંતે મોટી આગાહી કરી છે. દિવાળી ઉપર વીજળી સાથે વરસાદની વકરી છે. ધનતેરસથી બેસતા વર્ષ સુધી વાતાવરણમાં પલટો રહી શકે છે. તેમણે કહ્યું છે કે દિવાળી ઉપર વરસાદ પડે તો 2023માં ચોમાસું સારું જાય. રાજ્યની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રાથમિક શાળાના શિક્ષકોના પગારમાં વધારો. ગુજરાત સરકારે રાજ્યની તમામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોના પગાર વધારાનો કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ટ્વીટ કરી જાહેરાત કરી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે રાજ્યની તમામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોના પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ રૂપિયા 5,000 થી 8,000 મંજૂર કરવાનો નિર્ણય લીધો છે. ગીર સોમનાથમાં તલાડામાં ધાવા ગામે સગીરાની બલી ચઢાવી અને હત્યા, મૃતદેહ સળગાવ્યો. મળતી માહિતી પ્રમાણે 5 દિવસ પહેલાં આ ઘટના બની હતી. તેને લઈને 2 દિવસ પહેલાં પોલીસને આ પ્રકારની બાતમી મળી હતી. તેને લઈ અને પોલીસે તપાસ હાથ ધરી હતી અને તેમાં આ ઘટનાનો ખુલાસો થયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે સગીરાને અંધશ્રદ્ધામાં તાંત્રિકો પાસે લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ તેની બલિ ચડાવવામાં આવી હતી. બલિ ચડાવ્યા બાદ તેને ફરીથી જીવતા કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ બાળકી જીવતી થઈ નહોતી. ત્યારબાદ બાળકીના મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો. ગુજરાત સરકારનો સિટી બસ સેવાને લઈને મોટો નિર્ણય. ક્યાં 3 શહેરોમાં શરૂ થશે સીએનજી ઇલેક્ટ્રિક બસ સેવા? મુખ્યમંત્રી શેરી બસ પરિવહન સુવિધા અન્વયે રાજકોટ મહાનગરપાલિકા, સુરેન્દ્રનગર, દૂધરેજ અને ભુજ નગરપાલિકાને બસ સેવા સંચાલન માટે કુલ રૂપિયા 121 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપી છે. શેરી પરિવહન વ્યવસ્થા સુદૃઢ કરતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક જનહિતકારી નિર્ણય સામે આવ્યો છે. મુખ્યમંત્રી શેરી બસ પરિવહન સુવિધા અન્વયે રાજકોટ મહાનગરપાલિકા, સુરેન્દ્રનગર, દૂધરેજ અને ભુજ નગરપાલિકાને બસ સેવા સંચાલન માટે 121 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપી છે. રાજકોટ મહાનગરમાં 50 ઇલેક્ટ્રિક બસોનું સંચાલન થશે. સુરેન્દ્રનગર, દૂધરેજ નગરપાલિકામાં 32 સીએનજી બસોનું સંચાલન અને ભુજ નગરપાલિકામાં 22 સીએનજી બસોનું સંચાલન થશે. રાજકોટ ફૂડ વિભાગ દ્વારા બાલાજી ફરસાણમાંથી વાસી બોમ્બે હલવો મળ્યો. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ તથા ફરસાણના ઉત્પાદન વેચાણ કરતા સ્થળોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે રૈયા રોડ, સાધુ વાસવાણી રોડ અને યુનિવર્સિટી રોડ વિસ્તારમાં આવેલ ખાણીપીણીના ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ હતી. 15 ફૂડ બિઝનેસ ઓપરેટરોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં 10 કિલો વાસી મીઠાઈ મળી આવી હતી. તેમજ 5 પેઢીને યુઝ બાય ડેટ દર્શાવતા બાબતે નોટિસ આપવામાં આવેલ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેમ 1 અને સેમેસ્ટર 3ના કોર્સનું પરીક્ષા શેડ્યુલ જાહેર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર 1ના 58 કોર્સ અને સેમ 3ના 23 કોર્સની પરીક્ષા શેડ્યુલ જાહેર કરી દેવાયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેમેસ્ટર 1ના 58 કોર્સની 21 નવેમ્બરથી પરીક્ષા શરૂ થશે, જ્યારે સેમેસ્ટર 3ના 23 કોર્સની 9 નવેમ્બરથી પરીક્ષા શરૂ થશે. પરીક્ષાનો સમય 10:30 થી 1 અને 12:30 થી 5 સુધીનો રહેશે. યુનિવર્સિટીમાં BA, BCOM, BSc અને BBA સહિતની પરીક્ષાઓ લેવાશે. રાજકોટમાં કોંગ્રેસ કે સાથમાં કે દ્વાર યાત્રાનો કરાયો પ્રારંભ. રાજકોટમાં આજે સૌરાષ્ટ્ર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ સાથમાં કે દ્વાર યાત્રાનો બહુમાળી ભવન ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યાત્રા ખોડલધામ, ગાંઠીલા અને સિદ્ધસર સુધી યોજાશે. બહુમાળી ભવન ખાતે સરદાર પટેલની પ્રતિમાજીને હાર પહેરાવી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, ઋત્વિક મકવાણા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો બાઇક અને કારના કાફલા સાથે જોડાયા હતા. આ યાત્રાનું ઇન્દિરા સર્કલ પાસે બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં કોંગ્રેસના નેતાઓએ ઇન્દિરા ગાંધીની પ્રતિમાને હાર પહેરાવ્યો હતો. બાદમાં જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના નેતાઓએ ઢોલી ઉપર 500-500ની નોટોનો વરસાદ કર્યો હતો. ગાંધીનગર વિધાનસભાની ચૂંટણી અગાઉ 23 IAS અધિકારીઓની બદલી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં 23 IAS અધિકારીઓની બદલીના ઓર્ડર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. જે મુજબ વિવિધ જિલ્લાના કલેક્ટર અને શહેરોના મ્યુનિસિપલ કમિશનરોની બદલી કરવામાં આવી છે. 23 IAS અધિકારીઓની આ બદલીઓમાં અમદાવાદ શહેરના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે M. Thenarasanને મૂકવામાં આવ્યા છે. M. Thenarasan GIDCના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા, તો IAS ડૉક્ટર રાહુલ ગુપ્તાની M. Thenarasanની જગ્યાએ GIDCના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવેલ છે. અમદાવાદના કલેક્ટર તરીકે ધવલ પટેલની નિયુક્તિ કરવામાં આવેલ છે. ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે 350 કરોડનું હેરોઇન જપ્ત કર્યું.
ભારતીય કોસ્ટગાર્ડ એટીએસ ગુજરાત દ્વારા ગુપ્ત માહિતીના આધારે ભારતીય જળસીમામાં આશરે 06 ક્રૂ સાથે એક પાકિસ્તાની બોટને સંયુક્ત રીતે પકડી પાડી છે. રૂપિયા 350 કરોડની કિંમતનું 50 કિલો હિરોઇન બોટ સાથે જપ્ત કરવામાં આવ્યું છે. પકડાયેલા પાકિસ્તાની ક્રૂ સભ્યોને કચ્છના જખૌ બંદર ખાતે લવાયા છે, જ્યાં આગળની કાર્યવાહી માટે પોલીસના હવાલે કરવામાં આવશે. 7 અને 8 ઓક્ટોબર મધ્યરાત્રિ દરમિયાન મળેલા ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે આઈસીજીએ વ્યૂહાત્મક રીતે ઇન્ટરસેપ્ટરના 2 જહાજો C-429 અને C-454 ઇન્ટરનેશનલ મેરીટાઇમ બોર્ડર લાઇનની નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ સાથે તૈનાત કર્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયાની વિરુદ્ધ ભારતે કર્યું મતદાન. યુક્રેનના 4 પ્રદેશો ઉપર રશિયાના ગેરકાયદેસર કબજાને વખોડતા ડ્રાફ્ટ પર ભારતે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં ગુપ્ત મતદાનની રશિયાની માંગ વિરુદ્ધ મતદાન કર્યું. ભારત સહિત 100થી પણ વધુ દેશોએ જાહેર મતદાન માટે મતદાન કર્યું છે, જ્યારે ચીન અને ઈરાને મતદાનમાં ભાગ લીધો ન હતો. જોકે ગુપ્ત મતદાનમાં 13 દેશોએ ભાગ લીધો હતો. રશિયા ભારત વચ્ચેની મિત્રતાને તોડવા G7 દેશો રમશે રાજરમત. ઉઝબેકિસ્તાનના સમરકંદમાં સંધાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન એટલે કે SCOનું સમિટ 15 અને 16 સપ્ટેમ્બરના રોજ યોજાવા જઈ રહ્યું છે. SOCનું સદસ્ય ભારત પણ છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ સમિટમાં સામેલ થવા જઈ રહ્યા છે. આ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયન રાષ્ટ્રપતિ પુતિન, તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ આર્ડોલોન અને ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી પણ સામેલ થશે. પીએમ મોદીજીએ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે 5G સર્વિસ સેવા કરી લોન્ચ. દેશમાં 5G ઇન્ટરનેટ સેવાઓની શરૂઆત થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 1 ઓક્ટોબરે સાંકેતિક રીતે 5G સેવાની શરૂઆત કરી છે. દિલ્હીના પ્રગતિ મેદાનમાં 1 ઓક્ટોબરથી 4 દિવસની ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. પીએમ મોદીજીએ આ કાર્યક્રમ દરમિયાન દેશમાં હાઈસ્પીડ 5G ઇન્ટરનેટ સેવાઓની શરૂઆત કરી છે. જાણકારી મુજબ પીએમ મોદીજી આ કાર્યક્રમ દરમિયાન દિલ્હીના દ્વારકા સેક્ટર 25માં આગામી સ્ટેશનની અંડરગ્રાઉન્ડ સુરંગમાંથી 5G સેવાઓનું કામકાજ પણ જોશે. ગર્ભાશયના કેન્સર સામે લડતી ભારતીય વેક્સિન QHPV લોન્ચ કરાઈ. સર્વાઇકલ કેન્સર સામે લડતી ભારતની પહેલી સ્વદેશી વેક્સિન QHPV લોન્ચ થઈ ગઈ છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત સરકારના બાયોલોજીકલ વિભાગ દ્વારા એક ખાસ કાર્યક્રમમાં આ વેક્સિન લોન્ચ કરવામાં આવી હતી. અત્યાર સુધી તો સર્વાઇકલ કેન્સરના સામે લડતી ભારતની પોતાની કોઈ વેક્સિન નહોતી, પરંતુ હવે પહેલીવાર ભારતે સર્વાઇકલ કેન્સર સામે લડતી પોતાની વેક્સિન બનાવી લીધી છે. દેશમાં બ્રેસ્ટ કેન્સર પછી સર્વાઇકલ કેન્સર એ મહિલાઓનો બીજા નંબરે છે. આ કેન્સરથી પીડિત મોટાભાગની મહિલાઓ એડવાન્સ સ્ટેજ ઉપર સારવાર માટે ડોક્ટરો પાસે પહોંચે છે, જેના કારણે દર્દીનો જીવ બચાવવો ક્યારેક મુશ્કેલ બની જાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BBA અને BCOMની પરીક્ષાના પેપર લીક. ગુજરાતમાં જો પારદર્શિતા સાથે ભરતી થાય તો કદાચ ઇતિહાસ રચાઈ જાય, કારણ કે રાજ્યમાં છાસવારે પેપર લીક થયાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે આજે વધુ એક કેસ પેપર લીક કાંડની ઘટના સામે આવી છે. રાજ્યની પ્રચલિત અને સતત વિવાદમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને BCOMની પરીક્ષાના પેપર લીક થયા હોવાનું સામે આવ્યું છે, જેના લીધે સમગ્ર તંત્ર હલબલી ઉઠ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને BCOM સેમેસ્ટર 5ના પેપર લીક થયા છે. BBA સેમેસ્ટર 5ના ડાયરેક્ટ ટેક્સેશનનું 5નું પેપર લીક થયું છે અને BCOM સેમેસ્ટર 5નું ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સનું પેપર લીક થયા હોવાની ઘટના સામે આવી છે. જોકે આજે જ પરીક્ષા લેવાનારી હતી તે જ પરીક્ષાનું પેપર લીક થતાં સમગ્ર યુનિવર્સિટીમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ગૌતમ અદાણી દુનિયાના 3જા સૌથી અમીર વ્યક્તિ બન્યા. દેશની ઘણી મોટી બેન્કોએ છેલ્લા કેટલાક દિવસોમાં તેના ફિક્સ ડિપોઝિટ રેટમાં વધારો કરવાની જાહેરાત કરી છે. હવે આ યાદીમાં દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એટલે કે બેંક ઓફ મહારાષ્ટ્રનું નામ પણ જોડાઈ ગયું છે. બેન્કે એક ખાસ FD પ્લાન લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જેમાં તમને ખૂબ જ ટૂંકા દિવસોની અંદર FD ઉપર 6%થી પણ વધુ વળતર મળશે. બેન્કે આ વિશેષ FD યોજનાને મહાધનવર્ષા ફિક્સ ડિપોઝિટ સ્કીમ નામ આપ્યું છે. અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ટિકિટની કિંમતમાં કરાયો વધારો. ભારતીય રેલવે દ્વારા 100થી પણ વધારે એક્સપ્રેસ અને મેલને સુપરફાસ્ટ તરીકે રૂપાંતરિત કરાઈ છે, જેથી આ ટ્રેનોની ટિકિટમાં કિંમતમાં વધારો થયો છે. દરમિયાન અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મની ટિકિટની કિંમતમાં પણ વધારો કરાયો છે. પહેલાં પ્લેટફોર્મ ટિકિટે પેટે ₹10 વસૂલવામાં આવતા હતા, હવે ₹30 વસૂલવામાં આવશે. આમ સંબંધીને રેલવે સ્ટેશન મૂકવા આવનાર શહેરીજનોને પ્લેટફોર્મ ટિકિટના ₹39 ચૂકવવા પડશે. સમગ્ર ઉત્તર ગુજરાતના વિકાસની નવી ઊર્જાનો થયો સંચાર. પીએમ મોદીજી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મોઢેરાના
ઉરાજથી સંચાલિત પ્રેસનું પ્રથમ ગામ જાહેર કર્યું છે. મહેસાણા જિલ્લાના મોઢેરા ગામને ભારતનું પ્રથમ 24 કલાક સૌર ઉર્જાથી ચાલતું ગામ જાહેર કર્યું છે. આ સાથે જ આજથી મોઢેરા દેશનું પ્રથમ સોલાર વિલેજ બન્યું છે. પીએમ મોદીજીએ જાહેર સભાને સંબોધતા મોઢેરા પહોંચ્યા હતા, જ્યાં તેમણે પીએમ મોદીજીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં વડાપ્રધાનજીના હસ્તે મહેસાણા જિલ્લાના રૂપિયા 3,092 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઓઇલ કંપનીઓને રાહત, નુકસાનની ભરપાઈ માટે સરકાર આપશે 2200 કરોડ. કેન્દ્રીય કેબિનેટે સરકારી તેલ કંપનીઓને મોટી રાહત આપી છે. આજે મળેલી કેબિનેટ બેઠકના કેન્દ્રની મોદી સરકારે રૂપિયા 2200 કરોડની ઓઇલ માર્કેટિંગ કંપનીઓની અંડર રિકવરી માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે એલપીજીના વેચાણ ઉપર થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો નિર્ણય લીધો છે, જેને માટે સરકાર આ ઓઇલ કંપનીઓને 2200 કરોડ રૂપિયા આપશે. મોદી સરકારે કન્ટેનર ટર્મિનલ વિકસાવવાના પ્રોજેક્ટને આપી મંજૂરી. કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે જાહેર ખાનગી ભાગીદારોની માધ્યમ હેઠળ ગુજરાતના દીનદયાળ બંદરના ટૂણા ટેકરા ખાતે કન્ટેનર ટર્મિનલ વિકસાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. અનુરાગ ઠાકોરે કહ્યું છે કે ગુજરાતમાં દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ પર પીપીપી મોડને આધારે કન્ટેનર ટર્મિનલ અને મલ્ટીપર્પઝ કાર્ગો બનશે. માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે છૂટછાટના સમયગાળા દરમિયાન છૂટછાટ મેળવનારને તેની અપ્રોચ ચેનલ, બર્થ પોકેટ અને ટર્નિંગ સર્કલને ઊંડું પોડું કરી અને 18 મીટર ડ્રાફ્ટ સુધીના જહાજોનું સંચાલન કરવાની સ્વતંત્રતા હશે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,319 કેસ નોંધાયા. ભારતમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 2,319 નવા કેસ નોંધાયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 26,292 પર પહોંચી છે. અત્યાર સુધીમાં કુલ 4,40,000 લોકોના જીવ સામે જંગ જીતી ચૂક્યા છે, જ્યારે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5,28,835 ઉપર પહોંચ્યો છે.